બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરાદ તાલુકામાં વધુ એક છેતરપિંડી થયું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં થરાદમાં આવેલ રાહ ગામમાં એક વેપારીને ચાર શખ્સોએ મળી 55 લાખનો ચૂનો લગાડ્યો છે. થરાદ પંથકમાં વેપારીઓ જોડે છેતરપિંડી થવાના કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે થરાદ તાલુકાના રાહ ગામે માર્કેટયાર્ડના આગળના ભાગમાં કેશર ભવાની પશુ આહાર નામની દુકાનમાં લખાપુરા ગામના ગોવાભાઈ પુંજાભાઈ રબારી પશુ આહારનો હોલસેલ તેમજ રિટેલ વેપાર કરે છે. તેમની સામેના ભાગમાં મહાદેવ પશુ આહાર ચલાવતા રબારી સામળભાઈ, પ્રદીપ માળી અને પંકજ માળી કે જેઓ કેશર ભવાની પશુ આહારમાંથી રોકડે પૈસાથી વારંવાર પાપડી અને પશુ આહારનો માલ લઈ જતા હતા. ત્યાર પછી તે લોકો અઠવાડિયા પૂરતો બાકીમાં માલ લઈ જતા અને સમયસર પૈસા આપતા હતા. આ રીતે કેશર ભવાની પશુ આહારના માલિક રબારી ગોવાભાઈ પુંજાભાઈને વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યારબાદ મહાદેવ પશુ આહારના ત્રણેય ભાગીદારોએ કપાસિયા ખોળ, મકાઈ પાપડી, જીરાડો, જવ બરડો, ગવાર વગેરે જેવા અલગ અલગ જાતના પશુ આહાર એક સાથે કુલ 55 લાખ રૂપિયાના માલ બાકીમાં ખરીદ્યો હતો. જોકે બાકીમાં ખરીદેલા કરેલા માલના પૈસાની ઉકરાણી કરવા જતાં વારંવાર ગલ્લાટલ્લા બતાવી આજે આપું છું કાલે આપું છું વાયદાઓ કરતા હતા અને ઘણો સમય થઈ જતા આ શખ્સોને ફોન દ્વારા સંપર્ક કરી ઉકરાણી કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓનો ફોન બંધ આવતો હતો, જેને કારણે પશુ આહારના દુકાન માલિકે આ શખ્સોની દુકાને રૂબરૂ જઈ ઉકરાણી કરવા જતાં તેમની દુકાનને તાળું મારેલું હતું. તેમની તપાસ કરવામાં આવતા આજુબાજુના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે આ લોકો ઉઠી ગયા છે અને ભાગી ગયા છે. ત્યારે વેપારી પોતે છેતરપિંડીનો ભોગ બન્યો છે તેવું જાણવા મળ્યું હતું, જેથી રાહના વેપારી ગોવાભાઈ રબારીએ થરાદ પોલીસ સ્ટેશનમાં આવીને ચાર ભાગીદારો સામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.